નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 19 ઓક્ટોબર 2020 ને સોમવાર, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ અને પ્રકરણ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર કુલ ખર્ચની વાતો કરી હતી, ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી હતી. કુલ ખર્ચને આપણે બે ખર્ચના સરવાળા રૂપી બતાવ્યો હતો, કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ, બેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ ખર્ચ મળી જાય. એનું કોષ્ટક જોયું હતું આપણે, એની આકૃતિ દ્વારા રજૂઆત કરી હતી. ત્રણે ત્રણ જે રેખાઓ છે એક જ આકૃતિમાં આપણે બતાવી અને સમજાવી દીધી હતી, બરાબર. એ પ્રશ્ન 5 માર્કનો હતો. હવે આજે આપણે એક સરસ મજાનો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ અને એ પ્રશ્ન છે 3 માર્કમાં પરીક્ષામાં પૂછાશે. હવે ફેરબુકમાં લખો ત્યારે, પ્રશ્ન લખો ત્યારે ઉપર લખી નાખવાનું આ પ્રશ્ન 3 માર્ક. અને પ્રશ્ન આપણો છે, પેઢીની આવક અને પેઢીનું ખર્ચ, એ બે વચ્ચે શું તફાવત છે, બરાબર, એની ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલાં પેઢીની આવકનો મુદ્દો આપણે જોઈએ. મિત્રો, પેઢીની આવક કોને કહેવામાં આવે છે? તો કે પેઢી જે કંઈ ઉત્પાદન કરે છે, બરાબર, જે કંઈ ઉત્પાદન એકમો કરતા હોય છે એને વેચીને એમાંથી જે કુલ નાણાકીય રકમ મેળવે છે એને કહેવાય પેઢીની કુલ આવક. ખ્યાલ આવી ગયો મિત્રો? પેઢી શું કરે છે? ઉત્પાદનના કેટલાક એકમો તૈયાર કરે છે અને એ એકમોને વેચે છે અને એમાંથી જે કાંઈ નાણાકીય રકમ એને પ્રાપ્ત થાય છે એને કહેવાય પેઢીની કુલ આવક. હવે સામે જોઈએ, પેઢીનું ખર્ચ કોને કહેવાય? મિત્રો, જેમ ઉત્પાદન કરવા માટે જરૂરી કાચા માલની જરૂર પડે છે અથવા તો ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવો પડે છે, બરાબર, સમજો, ભાર આપજો બરાબર શબ્દ ઉપર. પેઢી વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનોના ઉપયોગ માટે જે કુલ નાણાકીય રકમ ચૂકવે છે એટલે કે જે ખર્ચ કરે છે તેને આપણે શું કહેશું? પેઢીનો કુલ ખર્ચ કહેશું. હવે ઉત્પાદનના સાધનનો ઉપયોગ કરે એટલે એમાં શ્રમિકોનો પગાર ચૂકવવો પડે, મૂડીને વ્યાજ ચૂકવવું પડે છે, મકાનને ભાડું ચૂકવવું પડતું હોય, બરાબર, કેટલાક કાચો માલ છે, અસ્થિર ખર્ચ, આ બધો ખર્ચ કરવો પડે છે, બરાબર. તો આ થયું પેઢીનું ખર્ચ. બીજો મુદ્દો પેઢીની આવકમાં જોઈએ કે પેઢીની કુલ આવક છે એનો આધાર બે પરિબળો ઉપર છે. મિત્રો, બે પરિબળ છે, એમસીક્યુની અંદર પણ યાદ રાખવાના છે, એક બે વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે. કેટલા પરિબળો છે આવક માટેના? તો કે બે પરિબળો ઉપર આધાર રાખે છે, અને કયા કયા તો પણ યાદ રાખવાનું છે. ફરી એકવાર એ મુદ્દો, પેઢીની આવક એટલે પેઢીની કુલ આવકનો આધાર બે પરિબળો પર છે. એક પરિબળ વસ્તુની એકમ દીઠ કિંમત અને બીજું છે કુલ વેચાણ. આ બે પરિબળો ઉપર આધારિત છે આવક. હવે ખર્ચ, તો મિત્રો ખર્ચની અંદર પેઢીના કુલ ખર્ચનો આધાર છે ને વસ્તુના કુલ ઉત્પાદન ઉપર છે. જેટલું આપણે ઉત્પાદન કરીએ એટલો ખર્ચ વધે કે ઘટે. પેઢીની સ્થાપના સમયે માનો કે કેટલુંક આપણે સ્થિર ખર્ચ કર્યો હોય ને, યંત્ર છે, જમીન છે, મકાન છે, આ બધા સ્થિર ખર્ચ, અને વસ્તુનું ઉત્પાદન સમયે આપણે કેટલોક અસ્થિર ખર્ચ કરીએ છીએ, એટલે કે કાચો માલ છે, વીજળી છે, પાણી છે, આ બધો કેટલોક કાચો માલ, આ બે મળી અને જે કંઈ ખર્ચ થાય છે, બરાબર, એ પેઢીનું ખર્ચ ગણાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે પેઢીનું કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એનો સરવાળો કરીએ એટલે આપણે પેઢીનું કુલ ખર્ચ મળી જાય છે. ત્રીજો અને છેલ્લો મહત્વનો મુદ્દો કે વેચાણના એકમોમાં માનો કે વધઘટ થાય અથવા વસ્તુની કિંમતમાં વધઘટ થાય, બરાબર, સમજો, આવકમાં ક્યારે ફેરફાર થાય? તો કે કાં એકમો આપણે જે વેચાણ કરીએ છીએ એમાં થોડાક વેચાય અથવા તો વધુ વેચાય, અથવા તો આપણે એમ કહીએ કે કિંમતમાં કંઈક વધઘટ થાય તો કુલ આવકમાં ફેરફાર થાય છે. જ્યારે ખર્ચમાં, તો કે ઉત્પાદન વધે તો કુલ ખર્ચ વધવાનો છે, પણ કઈ રીતના વધશે? અસ્થિર ખર્ચના વધારા પ્રમાણે એમાં ફેરફાર થવાનો છે, બરાબર. કુલ ખર્ચ વધે છે પણ
અસ્થિર ખર્ચ જ વધવાનો છે, કારણ કે અસ્થિર ખર્ચ આપણે કોને કીધો, કાચો માલ છે, વીજળી છે, પાણી છે, પેટ્રોલિયમ છે, બધું ટૂંકમાં કાચા માલ છે એની જરૂર પડતી હોય છે, એટલે એમાં ફેરફાર થાય એટલો જ કુલ ખર્ચમાં ખાત, કારણ કે સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનું છે, બરાબર. તો આ પેઢીનું ખર્ચ થયું. આ પ્રશ્ન 3 માર્ક માટે. હજી એક પ્રશ્ન આપણે ભણીએ, એ પ્રશ્ન છે આપણને 2 માર્કમાં પૂછાય, અને એ પ્રશ્ન છે આપણો કુલ આવક અને કુલ ખર્ચના ખ્યાલોનું મહત્ત્વ. આ પ્રશ્ન આપણે પસંદગી એટલા માટે મિત્રો કરી છે કે જે તમે તફાવત સમજ્યા હોય એની આગળના જે પ્રસ્તાવનાના આપણે જે પ્રશ્નો ભણ્યા, પછી સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, આ બધું ભણ્યા એટલે આપણે એનું મહત્ત્વ સમજાઈ જાય, એટલા માટે આપણે આ પ્રશ્ન અત્યારે ભણી લઈએ. પ્રશ્ન આપણો છે કુલ આવક અને કુલ ખર્ચના ખ્યાલનું મહત્ત્વ. ચલો આપણે એ સ્ટાર્ટ કરીએ. મિત્રો, કુલ આવકના ખ્યાલોથી પેઢીની આવક બાજુનો અંદાજ મળી રહે છે, બરાબર. સમજો, કુલ આવકના ખ્યાલથી શું મળે છે, પેઢીની આવક બાજુનો અંદાજ મળે છે. જ્યારે કુલ ખર્ચના ખ્યાલથી તો કે પેઢીની જાવક બાજુનો અંદાજ આપણને મળે છે, બરાબર. બીજો મુદ્દો, આવક અને ખર્ચના ખ્યાલો છે એ પેઢીને ઉત્પાદિત વસ્તુની માંગ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આ બે સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. આવક અને ખર્ચના ખ્યાલ શેના માટે કામમાં આવે છે, ઉત્પાદિત વસ્તુની માંગ નક્કી કરવામાં મદદરૂપ થાય છે, અને તેમજ પેઢીને મહત્તમ નફો મેળવવામાં પણ માર્ગદર્શન આપે છે. ત્યાર પછી સીમાંત ખર્ચ, મહત્તમ નફો એ સમજવા એ ઉપયોગી બને છે. સીમાંત એટલે એક વધારાનું એક એકમ આપણે ઉત્પાદન કરીએ છીએ અને એની પાછળ જે ખર્ચ થાય છે એને આપણે સીમાંત ખર્ચ કહે છે, બરાબર. પછી વધુમાં વધુ આપણે નફો કેટલો કમાઈ શકશું, આ બધું સમજવા માટે આપણને આ ખ્યાલો બહુ ઉપયોગી બને છે. પેઢીની વર્તણૂકને સમજવા પણ એ ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો, પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, આ અંગેના જે નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલ છે એનો ફાળો ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે. મિત્રો, આ પ્રશ્ન 2 માર્ક માટે અગત્યનો છે. બે પ્રશ્ન છે, બરાબર સારા અક્ષરથી ગુણભાર પ્રમાણે ફેરબુકમાં લખી નાખજો. તફાવત 3 માર્કનો અને આ પ્રશ્ન છે 2 માર્કનો, ઉપર લખી નાખવાનું છે અને ફેરબુકમાં લખી નાખજો. અને હોમવર્કની અંદર તમને ફક્ત તફાવત આપું છું, તો તફાવત છે તમારે હોમવર્કમાં કરવાનો છે. અસ્તુ.